40 અને 41 આ બે પેજમાં આલ્ફાબેટ ઉપરથી આપણે ચિત્ર કરવાના હતા તે કર્યા હતા. હવે આજે આપણે પેજ નંબર 42 કરીશું. तो जो बाळको आजे आपणे अंग्रेजीनी चोपड़ीमां पेज नंबर 42 उपर जे 1 થી 5 सुधीना क्रममां आपणने जे चित्रो आप्या छे ते करीशुं. आपणे पेज नंबर 40 उपर बी आल्फाबेट उपरथी चित्र कर्युं हतुं, तेना पछी पेज नंबर 41 उपर आल्फाबेट ई, ई फॉर एलिफंट, तेना उपरथी आपणे चित्र कर्युं हतुं. त्यारबाद हवे आवे छे आल्फाबेट एफ, हवे तेना उपरथी आपणे चित्र करीए. तो जो बाळको आवी रीते चोपड़ी आडी करीने पछी चित्र दोरवाना छे. अहींया लखेलो छे एफ, जेने आप्यो छे पहेलो क्रम. त्यारबाद बीजा स्टेपमां आपणे एफमां आटलू वधारे करवानुं छे. तेना पछी त्रीजो स्टेप, तो त्रीजा स्टेपमां शुं करवानुं, पहेलो अने बीजो आ बंने स्टेप अहींया दोरवाना, त्यार पछी जे आ वधारानुं आप्युं छे ते त्रीजा स्टेपमां दोरवानुं, तेना पछी आ चोथो स्टेप, तो चोथा स्टेपमां पण एम ज करवानुं. पहेला पहेलो स्टेप करवानो, पछी बीजो स्टेप दोरवानो, त्यारबाद त्रीजो स्टेप दोरवानो, तेना पछी चौथा स्टेपमां आ बधुं जे ऊपरनुं, तेना पछी आ नीचे आ बधुं वधारानुं दोरवानुं, त्यार पछी पांचमो स्टेप. तो पांचमा स्टेपमां पहेलो बीजो त्रीजो ने चौथो, आ चारे चार स्टेप फरीथी अहींया दोरवाना, અને જે બાકીનું વધારાનું રહી ગયું હોય તે આપણે પાંચમા સ્ટેપમાં પૂરું કરવાનું. એટલે પાંચમા સ્ટેપમાં તમારું ચિત્ર આખું કમ્પ્લીટ થઈ જાય, પૂરું થઈ જાય. તો આપણે જેવી રીતે પહેલો સ્ટેપ કર્યો છે તેવી જ રીતે અહીંયા કરીશું. પહેલા બોક્સમાં તો જુઓ, પહેલા સ્ટેપમાં શું કરેલું છે, અહીંયા એફ કરેલો છે, એફ ફોર ફિશ. તો અહીંયા આપણે એફ કરીએ. આવી રીતે ત્યારબાદ બીજો સ્ટેપ કરવાનો. તો બીજા સ્ટેપમાં સૌથી પહેલા પહેલો સ્ટેપ કરવાનો, તેના પછી આ અને આ જે ડિઝાઇન વધારાની આપી છે તે દોરીશું. તો બીજા સ્ટેપમાં પણ આપણે સૌથી પહેલા પહેલો સ્ટેપ આવી રીતે કરવાનો છે, અને પહેલા સ્ટેપમાં જે આ વળાંક કરેલો છે તે આપણે અહીંયા કરીશું આવી રીતે. તેના પછી આ કરીશું, આવી રીતે. ત્યાર પછી હવે ત્રીજો સ્ટેપ દોરવાનો. તો ત્રીજા સ્ટેપમાં શું કરવાનું, પહેલા પહેલો સ્ટેપ કરવાનો પછી બીજો સ્ટેપ કરવાનો. તો આપણે સૌથી પહેલા પહેલો સ્ટેપ કરીએ. આવી રીતે જો બાળકો આપણે ત્રીજા સ્ટેપમાં પહેલો અને બીજો સ્ટેપ સૌથી પહેલા દોર્યો, તેના પછી શું કરવાનું. તો આ અને આ જે વધારાનું આપ્યું છે ત્રીજા સ્ટેપમાં તે આપણે કરીશું. તેના પછી આવે છે ચોથો સ્ટેપ. તો ચોથા સ્ટેપમાં પણ આપણે તેવી જ રીતે કરીએ. સૌથી પહેલા પહેલો સ્ટેપ કરવાનો, આવી રીતે. તેના પછી આ બીજો સ્ટેપ કરવાનો, ત્યાર પછી આ ત્રીજો સ્ટેપ કરીએ.
આવી રીતે ચોથા સ્ટેપમાં આ ત્રણ સ્ટેપ સૌથી પહેલા દોરવાના, ત્યાર પછી ચોથા સ્ટેપમાં જે આ વધારાનું આવે છે તે આપણે કરીશું. તો સૌથી પહેલા આ લીટી કરીએ. ત્યાર પછી જે આ ઉપરની ટોપી દોરેલી છે તે આપણે દોરીશું. જો અહીંયા ઉપર ટોપી દોરી છે તે ટોપીનો વણાંક કરીએ. હવે રીતે તો આ થઈ ગયો આપણો ચોથો સ્ટેપ. પછી એમાં જોઈ લેવાનું કે આમાંથી કોઈ પણ રહી જતું નથી ને, એક પણ લીટી બાકી રહેતી હોય તો તે ધ્યાનથી જોઈને ચોથો સ્ટેપ પૂરો કરવો. ત્યારબાદ આવે છે પાંચમો સ્ટેપ. તો પાંચમા સ્ટેપમાં શું કરવાનું? સૌથી પહેલાં પહેલો, ત્યારબાદ બીજો સ્ટેપ દોરવાનો, તેના પછી ત્રીજો દોરવાનો, ત્યારબાદ ચોથો. આ ચારે ચાર સ્ટેપ સૌથી પહેલાં અહીંયા દોરવાના, તેના પછી જ પાંચમા સ્ટેપમાં જે આ વધારાની લીટીઓ આપી છે તેને કરવાની. તો સૌથી પહેલાં આપણે કરીશું એફ. ત્યારબાદ આ બીજો સ્ટેપ કરવાનો. તેના પછી ત્રીજો સ્ટેપ. તો ત્રીજા સ્ટેપમાં શું આવે છે? આ આંખ અને કાન. તો આપણે આંખ દોરીએ. તેના પછી આ ચોથો સ્ટેપ કરવાનો.
આવી રીતે ત્યારબાદ જુઓ બાળકો, અહીંયા માણસનું મોઢું બની જાય છે. એફ માંથી આપણે એક માણસનું મોઢું બનાવીએ છીએ. ત્યાર પછી જુઓ અહીંયા જે લીટીઓ કરી છે વાળની, માત્ર તે લીટીઓ જ બાકી રહી છે. હવે આપણે તે લીટીઓ કરીશું. નથી આવી રીતે જો બાળકો, અહીંયા આપણે પાંચમું સ્ટેપ પણ પૂરું કર્યું અને પાંચમા સ્ટેપમાં બરાબર ધ્યાનથી જોઈ લેવું કે કંઈ બાકી રહી જતું નથી ને. જુઓ અહીંયા માણસની ટોપી છે, આવી રીતે અહીંયા વળાંક કરેલો છે, અહીંયા લીટી, તો આપણે તે બધું કર્યું છે ને. તો કે હા, તે બધું જ બરાબર કર્યું છે. તો જુઓ બાળકો, પાંચમું સ્ટેપ પણ આપણે સરસ રીતે અહીંયા કમ્પ્લીટ કર્યું, જેવી રીતે તમને ચોપડીમાં છાપેલું આપ્યું હતું. જુઓ બાળકો, અહીંયા તમને ચોપડીમાં જે પાંચમું સ્ટેપ કરેલું આપ્યું છે તેવી જ રીતે અહીંયા કર્યું. તમારે પણ આવી જ રીતે આ બધા સ્ટેપ દોરવાના છે સરસ રીતે. અને ચોપડીમાં પેજ નંબર 40, 41 અને 42 આપણે આલ્ફાબેટ એટલે કે પહેલી એબીસીડી કેપિટલ લેટર્સ ઝેડ સુધી પૂરી કરી, તેના સ્પેલિંગ પણ આપણે ફોર બુકમાં લખ્યા, અને તેના પછી બીજી એબીસીડી આવે છે, પણ બીજી એબીસીડી આપણે બીજા સેમિસ્ટરમાં શીખવાની છે. તેથી આ જે પેજ નંબર 40, 41 અને 42, એ ત્રણ પેજ નંબર આપણે કરવાના હતા. તે ત્રણે ત્રણ પેજના ચિત્ર પૂરા કર્યા. તમારે પણ જો ચિત્ર બાકી હોય ત્રણે પેજમાં, તો તે સરસ રીતે આવી રીતે દોરીને ત્રણે ત્રણ પેજ કમ્પ્લીટ કરી લેવા, પૂરા કરી લેવા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.